24 થી 34 ની ઉંમર કહી દીધું, ભલે પરણી છું તમારા કેવાથી, પણ મને વચન આપો આપણે બંને પતિ પત્નીની જેમ નહીં રહીએ, ભાઈ બહેનની જેમ રહેશું. ઓલાએ કીધું કે તને પટાવીને પણ હું તને સંસારમાં પાડીશ. 10 વર્ષ સુધી એને રાહ જોઈ, આને રાહ જોઈ, અંતે ધણીએ રજા આપી. હવે હું તને રજા આપું છું, તું ચારિત્રના માર્ગે જા. એ છોકરી બેંગ્લોરથી બનાસકાંઠામાં ડીસાની પાસે ભડત ગામ છે, ભડત, ત્યાં યશો વિજય સુરી મહારાજ, કોઈનો પરિચય નહીં, કોઈકે કીધું એડ્રેસ આપ્યું વાં ચાલી જા, ત્યાં ગઈ રહી, રોજ વ્યાખ્યાન સાંભળ્યા, દીક્ષાના ભાવ નક્કી કરી નાખ્યા. ગુરુ કોને બનાવું, ત્યાં તો ઘણા બધા સાધ્વી, ગુરુ કોને બનાવું. અને ભડતની અંદર દેરાસરમાં બેઠી, અભિષેક ચાલતો હતો, પાછળ એક સાધ્વીજી મહારાજ સક્રસ્તવ ગુનગુનાવી રહ્યા હતા, આગળ પોતે બેઠા છે. 10 થી 12 અભિગ્રહ લીધો, 12 વાગ્યા સુધીમાં ભગવાનના મસ્તક પરથી ફૂલ પડે, અને એ જ વખતે ઘંટ વાગે, એ વખતે જે સાધ્વીજી હોય એ મારા ગુરુ. પાછળના સાધ્વીજી તો પોતાની મસ્તીમાં મસ્ત છે, અને આ ભગવાનની સામે જોયા જ કરે, જોયા જ કરે. 10:30, 11:30, 12:15 બારમાં 10 કમ, 12:05 કમ ખલાસ. છોકરીને થયું મારા લક નથી, મને નથી લાગતું કે આ ભાવમાં મને દીક્ષા મળે. અને બરાબર 12:05 કમે ફૂલ પડ્યું, અને એ જ વખતે કોઈ ભક્તએ ઘંટ વગાડ્યો. રાજીની રેડ થઈ ગઈ, ઉભા થઈને પાછળ જુએ, બસ આ મારા ગુરુ, ઓળખાણ નથી, પીછાણ નથી. એને જેને ગુરુ બનાવ્યા એની દીક્ષામાં હજી અમે ગયા હતા 6 વર્ષ પહેલા. 2 વર્ષના પર્યાય વાળા એ સાધ્વીજી, એને એને ગુરુ તરીકે નક્કી કર્યા. એમણે કીધું એમ ના કરાય, અમારા ગુરુની પાસે જવા. ગુરુએ સંમતિ આપી, પાલીતાણામાં ગયા વર્ષે દીક્ષા લીધી. ગયું ચોમાસુ, પ્રાય આદરિયાણા કે ક્યાંક કર્યું, અને આ ચોમાસુ અત્યારે ક્યાં છે, ભીલડિયા. કેટલા મહિનાઓ સુધી મૌન રાખી સ્વાધ્યાયમાં જાય. આ કાળની ઘટનાઓ કહું છું, આ સુલસા મહિનાને ચંદનબાળાની વાતો નથી ચાલતી. આ છોકરીએ પણ નક્કી કર્યું, એક એકને ઉડાવતી જાયશ, ત્રૈલોક્યેશું નહીં, નહીં આના રૂપના ઠેકાણા નથી, આના રંગના ઠેકાણા નથી, આ જરા ટૂંકો છે, આ જરા લાંબો છે, આજે તો બધું એ જ જોવાનું હોય ને, બસ એ બધું એ જ જોયા કરતું. એમ કરતા 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 બરાબર ક્યાં આવીને ઉભી રહી. હવે ઓલા કુબડાનું વર્ણન તો એની દાસીઓએ કરી શકે એમ નથી, અને કરવાની જરૂર નથી, કુબડાને થોડું કઈ પરણાવવાની હતી. એ આગળ લઈ જાય, પેલા તો ત્રૈલોક્ય સુંદરીએ માળા રાખી. દાસીઓ કહે આ શું કરી નાખ્યું, બધું બરાબર કર્યું છે, પણ આમનો પરિચય કોઈ આપવાની જરૂર નથી. ચારે બાજુ સમાચાર પહોંચી ગયા, ત્રૈલોક્ય સુંદરીએ માળા પહેરાવી દીધી છે કોઈ કુબડાને, અને બધાએ તલવાર ખેંચી. અહીં તો તલવાર સિવાય કઈ વાત જ ન હોય રાજકુમારોમાં. તો શ્રીપાળને કહે છે, કાઢ ગળામાંથી માળા પાછી કાઢ, આ તારા ગળામાં નહીં શોભે, અમારા ગળામાં શોભશે. તારા ગળામાં તો આ તલવાર શોભશે, નહીં કાઢે તો આ તલવાર શોભશે, આવી જાઓ. શ્રીપાળે કીધું, અને પછી યુદ્ધ. યુદ્ધમાં શ્રીપાળ પાસે તો 2 વિદ્યા છે શસ્ત્ર મોચીની, ગમે તેટલા શસ્ત્ર વાગે ઘાપણ ના પડે. શ્રીપાળનો વિજય થયો, બધા બેભાન થઈ ગયા છે. ભાનમાં આવ્યા ત્યારે શ્રીપાળનું ઓરિજિનલ રૂપ જોયું, અને બધા ઝૂકી ગયા, વાહ, બહુ યોગ્ય જગ્યાએ આ છોકરીએ ગળામાં માળ.